हेलो फ्रेंड्स, आपणे आजे जोशुं डिफरंट डेफिनेशन ऑफ बीई सब्जेक्ट बेसिक इलेक्ट्रॉनिक्स जे डिप्लोमामां आवे छे एनी डिफरंट डेफिनेशन। पहली डेफिनेशन तमे जोई शको छो साइकल। वॉट डू यू मीन बाय साइकल? इफ वी वॉन्ट टू गीव द डेफिनेशन ऑफ साइकल इन सींगल लाइन, तो साइकल कोने कहेवाय? तो कि एक सेकंडमां जेटली साइकल पास थाय, एक सेकंडमां जेटला वेवफॉर्म पास थाय तेने शुं कहेवाय? साइकल कहेवाय। साइकल पासिस इन वन सेकंड इट इज कॉल्ड, सॉरी, साइकल पासिस इन वन सेकंड इट इज कॉल्ड फ्रीक्वंसी। जे आपणे जे डेफिनेशन छे एना ઉપરથી સાયકલ, તો કે સાયકલ એટલે એક પોઝિટિવ વેવફોર્મ અને એક નેગેટિવ વેવફોર્મ, બંને વેવફોર્મ પૂરા થાય ત્યારે એક સાયકલ પૂરી થઈ તેવું કહેવાય। તમે જો ફિગરમાં જોઈ શકો છો, એક પોઝિટિવ સાયકલ અને એક નેગેટિવ સાયકલ પૂરી થાય છે ત્યારે એક સાયકલ થઈ તેવું તમે કહી શકો, બરાબર છે। હવે તમે સાયકલની ડેફિનેશન જુઓ। અન ઓસિલેટર ઓર સાયકલ ઓફ ધીસ અલ્ટરનેટિંગ કરંટ ઇઝ ડિફાઇન્ડ એઝ સિંગલ ચેન્જ ફ્રોમ અપ ટુ ડાઉન ટુ અપ, એટલે કે ઝીરોથી ચાલુ કરી અને ક્યાં જાય છે? તો કે ઝીરોથી ચાલુ કરી મેક્સિમમ થયું, મેક્સિમમ થઈ પછી પાછું ડાઉન થઈ ઝીરો ઉપર, ઝીરો લાઇન ઉપર આવ્યું, પાછું નેગેટિવમાં મેક્સિમમ થયું અને પાછું ઝીરો ઉપર ગયું, ત્યારે એક સાયકલ પૂરી થઈ એવું કહેવાય। ઉપરની સાઈડ છે તેને પોઝિટિવ સાયકલ, નીચે છે તેને નેગેટિવ સાયકલ। પોઝિટિવ એમ્પ્લિટ્યૂડ, નેગેટિવ એમ્પ્લિટ્યૂડ, એક્સ એક્સિસ ઉપર શું હોય? તો કે એક્સ એક્સિસ ઉપર ટાઈમ અને વાય એક્સિસ ઉપર શું હોય? એમ્પ્લિટ્યૂડ હોય, બરાબર છે। આ હતી સાયકલ। નેક્સ્ટ ડેફિનેશન તમે જુઓ તો ફ્રિકવન્સી। ફ્રિકવન્સીની ડેફિનેશન સિંગલ લાઇનમાં દેવી હોય તમારે તો ફ્રિકવન્સી એટલે, તો કે સાયકલ પાસિસ ઇન વન સેકન્ડ ઇટ ઇઝ કોલ્ડ ફ્રિકવન્સી। એક સેકન્ડમાં જેટલી સાયકલ પાસ થાય તેને શું કહેવાય? ફ્રિકવન્સી કહેવાય। હવે ફ્રિકવન્સી, લો ફ્રિકવન્સી અને હાઈ ફ્રિકવન્સી, બરાબર? ફ્રિકવન્સીને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે આવૃત્તિ। અહીંયા બે ફિગર આપેલી છે, તમને દેખાય છે? તો કે એક લો ફ્રિકવન્સી, ઉપરની છે તે લો ફ્રિકવન્સી છે અને નીચેની છે તે હાઈ ફ્રિકવન્સી। વેવફોર્મ ભેગા ભેગા તમે ડ્રો કરો તો હાઈ ફ્રિકવન્સી કહેવાય અને અલગ અલગ થોડાક છૂટા હોય તો તે લો ફ્રિકવન્સી કહેવાય। દાખલા તરીકે તમે તાલી વગાડો કે કોઈ અવાજ કરો તો એ બધા સિગ્નલ કેવા છે? લો ફ્રિકવન્સીના હોય। ગર્લ્સનો અવાજ હોય તે કેવો હોય? એકદમ હાઈ ફ્રિકવન્સીનો, તીણો અવાજ હોય તો તેના સિગ્નલ હાઈ ફ્રિકવન્સીના હોય। બોયસનો અવાજ છે જનરલી મોટો હોય પણ કેવી ફ્રિકવન્સી હોય? લો ફ્રિકવન્સી હોય, બરાબર છે। એટલે ક્લિયરલી તમે સામેવાળો વ્યક્તિ સમજી ન શકે। ગર્લ્સનો અવાજ હાઈ ફ્રિકવન્સીનો છે તો એકદમ ક્લિયર અવાજ આવે, તો આ ફ્રિકવન્સી એટલે સાયકલ પાસિસ ઇન વન સેકન્ડ ઇટ ઇઝ કોલ્ડ ફ્રિકવન્સી, બરાબર છે। ફ્રિકવન્સીની ડેફિનેશન લખો અને આ ફિગર તમે ડ્રો કરી નાખો એટલે એ લો ફ્રિકવન્સી હાઈ ફ્રિકવન્સી બતાવી દો એટલે આ ફ્રિકવન્સીની ડેફિનેશન થઈ જાય, બરાબર છે। નેક્સ્ટ ડેફિનેશન તમે જુઓ તો કે ટાઈમ પીરિયડ। વોટ ડુ યુ મીન બાય ટાઈમ પીરિયડ? તો કે ફ્રિકવન્સી એટલે એફથી ડિનોટ થાય, ટાઈમ પીરિયડ એટલે કેપિટલ ટીથી ડિનોટ થાય। ટી ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ, બરાબર, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફ્રિકવન્સી। ધ ટાઈમ પીરિયડ ઇઝ ટુ બી ફ્રોમ એ ટુ બી પોઈન્ટ વિલ ગો ઇટ્સ કોલ્ડ ટાઈમ પીરિયડ। ફિગરમાં તમે જુઓ તો કે એક્સ એક્સિસ ઉપર ટાઈમ, વાય એક્સિસ ઉપર એમ્પ્લિટ્યૂડ, તો કે સાયકલ ડ્રો કરેલી છે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, એટલે એક પોઝિટિવથી બીજી પોઝિટિવ તેનો જ્યાં પહોંચતા જેટલો ટાઈમ લાગે એને શું કહેવાય? ટાઈમ પીરિયડ। ટાઈમ પીરિયડ કેપિટલ ટીથી ડિનોટ થાય, ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ, કેપિટલ ટી લખવાનો છે મિત્રો, ખાસ જોજો। એક્સ એક્સિસ ઉપર તમે જે બતાવ્યો છે તે સ્મોલ ટાઈમ છે, ટાઈમ ડોમેન અને ફ્રિકવન્સી ડોમેન, અને આ ટાઈમ પીરિયડ છે તે કેપિટલ ટીથી બતાવવાનો છે, બરાબર, ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ। નેક્સ્ટ ડેફિનેશન તમે જુઓ તો ફેઝ, ફેઝ એટલે એંગલ। ફિગરમાં તમે જુઓ તો કે ઝીરો, 90 ડિગ્રી, 180, 270, 360, બરાબર, આ બધા ફેઝ અલગ અલગ બતાવેલા છે। હવે વેવફોર્મ ઝીરોથી ચાલુ થાય પછી પહેલો જ ફેઝ કયો આવ્યો? 90, 90 ને પાઈ બાય 2 પણ કહેવાય, બરાબર છે। બીજો આવ્યો 180, જ્યાં પોઝિટિવ સાયકલ પૂરી થઈ, 180 ને પાઈ કહેવાય। પછી આગળ જતાં નેગેટિવમાં મેક્સિમમ થયું સિગ્નલ, બરાબર, 270, 3π/2, પછી 360 એટલે કે 2π, તો આ બધા એના શું છે? ફેઝ છે, ઓકે। નેક્સ્ટ ડેફિનેશન ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, આને ગુજરાતીમાં કહેવાય તત્ક્ષણિક કિંમત, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ। તો કે વેવફોર્મ ઝીરોથી ચાલુ થાય, ધીમે 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 પોઝિટિવમાં મેક્સિમમ થયું, પાછું ઝીરો ઉપર આવે, નેગેટિવમાં મેક્સિમમ થયું અને પાછું ઝીરો ઉપર આવે, એટ અ ટાઈમ એની જે વેલ્યુ હોય એને કહેવાય એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ। આઈ વન, આઈ ટુ, આઈ થ્રી, જ્યારે 1, 2, 3 જોયું બતાવેલું છે, દેખાય છે।
એટલે આ એને કહેવાય એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. એટ અ ટાઈમ જે તેની વેલ્યુ નીચે, ટાઈમ કેટલો સેકન્ડ છે તે તેને કહેવાય એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. આ બધામાં એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે અને વાય એક્સિસ ઉપર એમ્પ્લિટ્યૂડ. ખાસ લખવાનું ભૂલવાનું નહીં, એક્સ એક્સિસ ઉપર ટાઈમ અને વાય એક્સિસ ઉપર એમ્પ્લિટ્યૂડ. નેક્સ્ટ ડેફિનેશન, તો કે અલગ અલગ પલ્સ છે બરાબર, ઇમ્પલ્સ, રેમ્પ. બરાબર, તો પહેલું વેવફોર્મ છે તમે જુઓ તો પહેલું વેવફોર્મ શેનું છે? ઇમ્પલ્સ. તો કે ઇમ્પલ્સ છે એ કેવું દેખાય? તો કે ફર્સ્ટ વેવફોર્મ જે ઉપરની સાઈડ છે એ ઇમ્પલ્સનું વેવફોર્મ છે. યુનિટ ઇમ્પલ્સ, કોઈ પણ યુનિટ આવે એટલે વનથી તમે કરો, વન સુધી જાય એને કહેવાય એનું યુનિટ ઇમ્પલ્સ. યુનિટ સ્ટેપ, વનથી ચાલુ થાય, નીચે તો ઝીરો જ હોય અને ઉપર વનથી જે ચાલુ થાય એટલે યુનિટ, યુનિટ એટલે વન, એને કહેવાય યુનિટ સ્ટેપ. નીચે સાવ ચોથું છે તે રેમ્પ સિગ્નલ છે બરાબર, લિનિયર જે મળે એ કહેવાય રેમ્પ સિગ્નલ. ઓકે, નેક્સ્ટ છે વેવફોર્મ છે બરાબર. પહેલું વેવફોર્મ કયું છે? આપણને બધાને ખબર જ છે, સાઇન વેવ. એક્સ એક્સિસ ઉપર ટાઈમ, વાય એક્સિસ ઉપર એમ્પ્લિટ્યૂડ. એનાલોગ સિગ્નલ કહેવાય એને, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. બીજું છે એ ડિજિટલ સિગ્નલ છે, વન ઝીરો વન ઝીરો. વન એટલે હાઈ અને ઝીરો એટલે લો. એક્સ એક્સિસ ઉપર અગેઇન ટાઈમ અને વાય એક્સિસ ઉપર એમ્પ્લિટ્યૂડ બરાબર છે. પછીનું છેલ્લું છે એ કેવું છે? ટ્રાયંગ્યુલર વેવફોર્મ બરાબર. સાઇન વેવ, સ્ક્વેર વેવ અને પછી ટ્રાયંગ્યુલર વેવ ત્રીજું છે તે બરાબર. ઓકે, આ હતા આપણા વેવફોર્મ આપણે જોયા અને અલગ અલગ ઇમ્પલ્સ સિગ્નલ જોયા અને અલગ અલગ ડેફિનેશન જોયું બરાબર છે. ખાસ એક્ઝામમાં ડેફિનેશન પણ મોસ્ટ એમ્પી છે અને ઇમ્પલ્સ સિગ્નલ, રેમ્પ સિગ્નલ, સાઇન વેવ, ટ્રાયંગ્યુલર વેવ કેમ ડ્રો કરવા તે પણ એક બે માર્કમાં પૂછાય છે. ઓકે મિત્રો, થેન્ક યુ. હવે ટ્રાયંગ્યુલર વેવફોર્મ જે છે, એક મિનિટ, એક જે વસ્તુ તમને કહેવાની હતી તે રહી ગઈ છે. ટ્રાયંગ્યુલર વેવફોર્મ જે છે, સ્ક્વેર વેવ છે, સાઇન વેવ છે. હવે ટ્રાયંગ્યુલર અને શોટુથ વેવ તેમાં શું ફેર છે? તો કે ટ્રાયંગ્યુલરમાં ઓન ટાઈમ અને ઓફ ટાઈમ બંને કેવો હોય? સરખો હશે બરાબર છે. જ્યારે શોટુથમાં અહીંયા જે વેવફોર્મ આપેલા છે તે ટ્રાયંગ્યુલર છે, પણ શોટુથ વેવ ટ્રાયંગ્યુલર જેવા જ દેખાય, પણ ફેર કેટલો? તો કે ઓન ટાઈમ મેક્સિમમ અને ઓફ ટાઈમ કેવો હોય? ઓછો હોય. ઓન ટાઈમ વધારે અને ઓફ ટાઈમ ઓછો, તો તેને શોટુથ વેવ કહેવાય. ટ્રાયંગ્યુલર, સાઇન વેવ, સ્ક્વેર વેવ ટ્રાયંગ્યુલર જેવા જ આવે, પણ ઓન ટાઈમ વધારે બતાવવાનો, એટલે કે પોઝિટિવ ભાગ વધારે, જ્યારે ડાઉન થતું હોય ત્યારે નેગેટિવ ભાગ એટલે કે ઓફ ટાઈમ ઓછો બતાવવાનો બરાબર, એને કહેવાય શોટુથ વેવ. ઓકે, પછી રેમ્પમાં પણ ખાસ રેમ્પ, પછી યુનિટ રેમ્પ. યુનિટ રેમ્પ કરવું હોય તો ઝીરોની અહીંયા કેમ વન લખેલું છે, તમે અહીંયા વન લખી નાખો એટલે ક્યુ થઈ ગયું, યુનિટ રેમ્પ થઈ ગયું. જેમ ઇમ્પલ્સમાંથી યુનિટ ઇમ્પલ્સ થયું તેવી જ રીતના બરાબર છે. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુની ડેફિનેશન એ ખાસ સમજવા જેવી છે. ધ વેલ્યુ એટ અ ટાઈમ, ધ વેવફોર્મ વેલ્યુ એટ અ ટાઈમ, કરંટ વેલ્યુ એટ અ ટાઈમ, ઇટ ઇઝ કોલ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. ફેઝ એંગલમાં પણ તમે ફિગર ડ્રો કરી અને સમજાવી દો તો પણ વધારે સારું રહેશે, લખવાની પણ કંઈ જરૂર ન પડે કે ફિગરમાં બતાવી દો. ઝીરો, નાઇન્ટી, વન એટી, ટુ સેવન્ટી, થ્રી સિક્સટી, એટલે આ શું થઈ ગયું? ફેઝ એંગલ થઈ ગયો. એના પછી ટાઈમ પીરિયડ, ટાઈમ પીરિયડમાં સિમ્પલ બરાબર, એક સેકન્ડમાં, સોરી, એક વેવફોર્મને પાસ થતાં જેટલો ટાઈમ લાગે તેને તેનો ટાઈમ પીરિયડ કહેવાય છે. ટી, કેપિટલ ટીથી તે ડિનોટ થાય છે. કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ બરાબર છે. ફ્રિકવન્સીની ડેફિનેશન, તો કે સાયકલ પાસીસ ઇન વન સેકન્ડ ઇટ ઇઝ કોલ્ડ ફ્રિકવન્સી. એક સેકન્ડમાં જેટલી સાયકલ પાસ થાય તેને ફ્રિકવન્સી કહેવાય. લો ફ્રિકવન્સી અને હાઈ ફ્રિકવન્સી ડ્રો કરીને બતાવી દો. પોઝિટિવ સાયકલ, નેગેટિવ સાયકલ બતાવી દો, એટલે આ ફ્રિકવન્સીની ડેફિનેશન થઈ જાય. ફિગર મિત્રો ખાસ ડ્રો કરવાની રાખજો, લખવા કરતાં ફિગર ડ્રો કરશો તેનું મહત્ત્વ વધારે છે બરાબર. સાયકલની ડેફિનેશન, તો કે પોઝિટિવ સાયકલ, નેગેટિવ સાયકલ બતાવી દો બરાબર. એમ્પ્લિટ્યૂડ બતાવી દો. એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર વેલ્યુ લખવાની ભૂલતા નહીં. ખાસ એક્સ એક્સિસ ઉપર ટાઈમ ડોમેન એટલે કે ટાઈમ ટી કરવાનો, સ્મોલ. વાય એક્સિસ ઉપર એ લખવાનો એટલે કે એમ્પ્લિટ્યૂડ છે બરાબર છે મિત્રો. ચાલો, થેન્ક યુ વેરી મચ.